Press the bell icon on the YouTube app and never miss another update. धोरण सात घरे शीखिए विषय इंग्लिश पहलो एकम जोईए तो यस आई विल एक्टिविटी एक छे के नीचे आपेली वार्ता वाँचो अने प्रश्नोना जवाब लखो। तो पहला वार्ता वाँचवानी छे त्यारबाद नीचे आपेला प्रश्नोना जवाब आपवाना छे। रामू शॉप सोल्ड फूड। रामू एंड अ यंग मैन वर्क देर। द यंग मैन्स नेम वॉज श्याम। A man came into the shop on Monday. He was a funny man. Ramu was in the office. It was blind the shop. Behind the shop, the funny man looked to Shyam and said, "I want a small table, please." Shyam said, "We don't sell tables in this shop. We sell food." The man smiled and answered, "A small brown table." He took a picture out of his bag and showed it to Shyam. It was a picture of a small brown table. Shyam put his mouth near the man's ear and said, "We do not have tables in this shop. Food, not tables." The man smiled and answered, "That's good. Thank you." Then he sat down on a chair and waited. Shyam was not happy. He went into the office and spoke to Ramu. Then he and Ramu came out again. Ramu was angry. He looked at the man and said, "What do you want?" The man smiled and answered, "I want a loaf of brown bread, please. Haven't you got any bread in your shop?" Ramu said, "Yes, we have." He looked at Shyam and then he went and got a loaf of brown bread from a big box and gave it to the man. Have answer che ke pelu, did Ramu work in Shyam's shop? To ke no. Ramu did not work in Shyam's shop. એટલે કે રામુ છે શ્યામની દુકાનમાં કામ કરતો હતો કે ના, શ્યામ છે રામની દુકાનમાં કામ કરતો, રામુની દુકાનમાં કામ કરતો હતો. તો કે નો, રામુ ડીડ નોટ વર્ક ઇન શ્યામ્સ શોપ. બીજું છે, હુ વર્કડ ઇન રામુ શોપ? તો રામુની દુકાનમાં કોણ કામ કરે છે? તો કે શ્યામ વર્કડ, શ્યામ વર્કડ ઇન રામુ શોપ. શ્યામ વર્કડ ઇન રામુસ શોપ. ત્રીજો છે, ડીડ ધ શોપ સેલ ટેબલ્સ ઓર ફૂડ? શું ટેબલ ને ફૂડ બંને વેચે છે? તો કે નો, ધ શોપ સેલ ઓનલી ફૂડ. Shop sell food. Did the funny man ask Ramu for some food? Yes. The funny man asked Ramu for some food. એક્ટિવિટી 2. નીચે આપેલા ચિત્રના વર્ણન માટે યોગ્ય વાક્ય લખો. એ ચિત્ર આપ્યું છે, એનું વર્ણન કરતું એક વાક્ય લખવાનું છે. તો અહીંયા
છોકરો છોકરી એપાઈ હાથમાં બેગ છે તો વાક્ય આપણે બનાવ્યું હતું શ્યામ ટોલ્ડ પૂજા લેટ્સ ગો ટુ સ્કૂલ ચાલો આપણે સ્કૂલે જઈએ તો હવે તે નીચે ચિત્ર આપ્યા છે એના પરથી તમારે વાક્ય બનાવવાના છે તો છોકરો છોકરી વાંચી રહ્યા છે તો રાધા એન કનુ આર રીડિંગ અ બુક રાધા એન કનુ આર રીડિંગ અ બુક નીચે વાક્ય આપેલું છે કે બે છોકરો છોકરી સાયકલ લઈને જાય છે તો રામ એન રાધા રામ એન્ડ રાધા આર રાઇડિંગ અ બાઇસિકલ રાઇડિંગ અ બાઇસિકલ પછી છે એ ઘણું તો ફેમિલી કંઈક એન્જોય કરતો હોય એવું લાગે છે તો આઈ એમ એન્જોયિંગ ધ પિકનિક વિથ માય ફેમિલી આઈ એમ એન્જોયિંગ ધ પિકનિક વિથ માય ફેમિલી એક્ટિવિટી 3 છે ચાલો આપણે વસ્તુઓ વેચીએ તો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 32 ઉપર પ્રવૃત્તિ 8 આપેલી છે જેમાં એક શેમ્પૂની બોટલનું રેપર આપેલું છે તે જ રીતે તમારે તમને મનગમતી જે પણ વસ્તુ વેચવી હોય તેનું રેપર બનાવવાનું છે જેમાં ચોકલેટ પેન્સિલ પેન કે ને બીજી કોઈ પણ વસ્તુ હોઈ શકે તો અમે મારી રીતે રેપર બનાવ્યું તમારી રીતે વાતચીત કરતા હોય લાગે છે તો હેલો ક્રિશ હાઉ આર યુ કેતો છે હેલો ક્રિશ હાઉ આર યુ છોકરી છોકરા કઈક પૂછતી હોય લાગે તો કે હાય વોટ આર યુ ડુઈંગ હાય વોટ આર ડુઈંગ યુ નાવ ડુઈંગ યુ નાવ પછી છે કે કંઈક આમ એક્સાઇટમેન્ટ હોય એવું લાગે છે એ વી વોન ધ કોમ્પિટિશન કંઈક જીત્યા હોય ને આમ ખુશી થતી હોય એવું લાગે છે તો વી વોન ધ કોમ્પિટિશન COMPITATION પછી અહીંયા એક ભાઈ વિચારતા હોય એવું લાગે છે તો કે પ્લીઝ કેન યુ હેલ્પ મી પ્લીઝ કેન યુ હેલ્પ મી આ રીતે તમારે વાર્તા બનાવવાની